મોરબીના સામાકાંઠે લાલબાગમાં આવેલ સેશન્સ કોર્ટ ખાતે વાંકાનેરના મહિકા ગામે નોંધાયેલ વ્યાજખોરીના કેસમાં આરોપીઓના જામીન મંજૂર. મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા મહિકા ગામે જીનિયસ સ્કૂલની બાજુમાં રહેતા યુવાન તથા તેના ભાઈને ખેતીકામ માટે તથા લગ્ન પ્રસંગ માટે રૂપિયાની જરૂર હતી, જેથી તેણે મહિકા ગામના જ એક શખ્સ પાસેથી રૂપિયા 5,10% વ્યાજે લીધા હતા, જેની સામે 15 લાખ રૂપિયા જેવી માતબર રકમ તેઓએ ચૂકવી દીધી હતી. તો પણ હજુ 10 લાખ રૂપિયા આપવા માટે યુવાન અને તેના ભાઈને દબાણ કરી ગાળો આપવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી, જેથી ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવી હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે 2 વ્યાજખોરોની ધરપકડ કરી હતી અને તેના આગોતરા જામીન માટે અરજી મૂકવામાં આવી હતી. જે જામીન અરજી હાલમાં મોરબીના સામાકાંઠે લાલબાગમાં આવેલ સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. વાંકાનેર તાલુકાના મહિકા ગામે આવેલી જીનિયર સ્કૂલની બાજુમાં રહેતા યાકુબભાઈ મોહમ્મદભાઈ બાદી, જાતે મોમિન મુસ્લિમ, ઉંમર 46, ગત તારીખ 27/12/2020 રોજ ફરિયાદી અને તેના ભાઈ ઉસ્માનભાઈને ખેતીકામ માટે અને લગ્ન પ્રસંગ માટે રૂપિયાની જરૂર હતી, જેથી તેઓએ મહિકા ગામના જ વિજય શિવાભાઈ ચાવડા પાસેથી રૂપિયા 5 લાખ માસિક 10% વ્યાજે લીધા હતા, જેની સામે વિજયભાઈએ ફરિયાદીના ભાઈની સર્વે નંબર 21/14/3 આશરે 5 વીઘા જમીનનો સાટાખત નોટરી રૂબરૂપ કરાવી લીધો હતો. આ જમીનનો સાટાખત વિજયભાઈએ તેઓની માતા ચંપાબેન શિવાભાઈ ચાવડાના નામે કરાવ્યો હતો. ત્યારબાદ ફરિયાદી દર મહિને વ્યાજના 50,000 રૂપિયા ચૂકવતા હતા અને જો વ્યાજ આપવામાં મોડું થાય કે 1-2 દિવસ વહેલા મોડું થયું હોય તો તેના અલગથી 2,000 રૂપિયા પણ આપતા હતા. આમ 5 લાખની સામે ફરિયાદી તરફથી આશરે 15 લાખ જેવી રકમ આપી દેવામાં આવી હતી, છતાં પણ ફરિયાદીને તથા તેના ભાઈ પાસે વધુ 10 લાખ રૂપિયા આપવા માટે દબાણ કરીને ગાળો આપવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી, જેથી કરીને આ બનાવમાં ભોગ બનેલા મહિકા ગામના યાકુબભાઈ મોહમ્મદભાઈ બાદી, જાતે મોમિન મુસ્લિમ, દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને જેમાં તેઓએ વિજયભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી અને એ અંગે નોંધાયેલી ફરિયાદમાં પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં આ કેસના આરોપીઓ વતી મોરબીના યુવાન એડવોકેટ જીતેનભાઈ, દિલીપભાઈ અગેચાણીયા અને રવિ ચાવડા દ્વારા મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી અને એડવોકેટ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી જુદી જુદી દલીલોને ધ્યાનમાં રાખીને બંને આરોપીઓના શરતી આગોતરા જામીન મંજૂર કરવામાં આવેલ છે. આ આરોપીઓ વતી જીતેનભાઈ અગેચાણીયા, દિલીપભાઈ અગેચાણીયા, રવિભાઈ ડી ચાવડા, કે જે ચાવડા, જે ડી સોલંકી, મોનિકાબેન ગોલકર વગેરે રોકાયા હતા. આમ મોરબીના વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા યાકુબભાઈ મોહમ્મદભાઈ બાદી દ્વારા પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે જે આરોપીને પકડ્યા હતા તે વિજયભાઈ શિવાભાઈ ચાવડાની હાલ શરતી જામીન ઉપર આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને આરોપી હાલ આગોતરા જામીન મંજૂર થયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.